હેલો મિત્રો, કેમ છો? હું અંજાર કચ્છથી વર્ષા ભટ્ટ. ગૃહિણી સેલ્ફ ચેલેન્જ 2 માં હું આજે આપને એક મારી વાનગી બતાવીશ, જેમ છે ખજૂરના ડ્રાય ફ્રૂટ્સના લાડુ. શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. એક ચમચી ઘી લેવાનું, ડ્રાય ફ્રૂટ ખજૂર. ડ્રાય ફ્રૂટના લાડુ બનાવવા માટે ખજૂર, કાળી ખજૂર લીધેલી છે, કોપરાનું છીણ છે, કાજુ બદામ છે, સફેદ તલ છે અને એક ચમચી ઘી. સૌ પ્રથમ એક ચમચી ઘીની અંદર આ કાળી ખજૂર છે જે એકદમ સોફ્ટ આવે છે, એને મીડિયમ ગેસ ઉપર ધીમે ધીમે સાતડવાનું. એકદમ ધીમા ગેસ ઉપર એને 5 મિનિટ સુધી જ, ખાલી થોડી સોફ્ટ થઈ જાય ત્યાં સુધી જ એને સાતડવાની છે. હવે આ ખજૂરનું મિશ્રણ છે જે આપણે સાતડીએ તો ઘીમાં એ ઠંડુ થઈ ગયું છે. હવે એની અંદર 2 ચમચી જેટલા સફેદ તલ નાખશું, 2 ચમચી કોપરાનું છીણ નાખશું અને 2 ચમચી કાજુ બદામ. આ બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું. આની અંદર તમે શેકેલી સિંગનો ભૂકો પણ નાખી શકો છો, તો એ પણ ખૂબ જ સરસ લાગશે. તલની અંદર કેલ્શિયમ મળશે, કોપરાના છીણની અંદર પણ કેલ્શિયમ મળશે અને ખજૂર તો લોહ તત્વ માટે ખૂબ જ સારા જ છે. તો શિયાળામાં આ લાડુ તમે સવારે એક ખાઈ લેશો તો તમારે એનર્જી માટે ખૂબ જ સારા રહેશે. નાના બાળકોને પણ આ ખજૂરના લાડુ ખૂબ જ ભાવે છે અને મોટા પણ આ ઇઝીલી એક લાડુ ખાય તો સારી એનર્જી મળે છે. ખજૂરના લાડુને કોપરાના છીણમાં રંધોળી, આ ખજૂરના લાડુમાં સુગર પણ એડ કરવામાં નથી આવતી એટલે ખૂબ જ સારા પડે છે. એમાં કુદરતી જે ખજૂરની મીઠાશ હોય છે એ જ હોય છે. નાના બાળકો માટે તો આ લાડુ ખૂબ જ સારા છે. લોહી પણ વધારે થાય છે આનાથી અને એને એનર્જી પણ ખૂબ જ મળી રહે છે. અને આ લાડુ તમે બનાવીને રાખી દો તો 10-15 દિવસ સુધી બગડતા પણ નથી. તો મિત્રો, તૈયાર છે ખજૂર ડ્રાય ફ્રૂટ્સ લાડુ. આ લાડુ જો આપને પસંદ પડ્યા હોય તો આપ પણ જરૂરથી બનાવજો. શિયાળામાં આપના બાળકો માટે અને આપના ઘરના માટે ખૂબ જ હેલ્ધી લાડુ બનશે.